મોદીની લહેર છે દેશની અંદર, એ એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે. પણ એમાં સૌથી મોટો આંકડો જે દાવો કરવામાં આવી રહ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા, નરેન્દ્ર મોદી દ્વારા, અમિત શાહ દ્વારા, 400 પાર નો નારો પણ એ ક્યાંય દેખાતા નહોતા. પણ હવે પહેલો એક્ઝિટ પોલ આવ્યો છે જેમાં એનડીએ 400 પાર દેખાઈ રહી છે. ઇન્ડિયા ટીવીના સર્વેમાં એનડીએ ને 371 થી 401 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો ઇન્ડિયા ગઠબંધનને 109 થી 139 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 401 બેઠકો જીતી શકે છે ઇન્ડિયા ગઠબંધન 2000 લોકસભા 2024 ની ચૂંટણીની અંદર. 543 બેઠકોમાંથી 401 બેઠક જે નારો આપવામાં આવ્યો હતો, અમિત શાહે કહ્યું હતું થોડા દિવસો પહેલા જ્યારે ચૂંટણી પ્રચારમાં તેઓ હતા કે પાંચમા તબક્કાના મતદાન વખતે તેમણે કે 5 તબક્કાના મતદાન પછી અમે 350 તો પાર કરી ગયા છીએ, હવે બસ અમારે 2 તબક્કામાં 400 પાર કરવાની છે. ઇન્ડિયા ટીવીનું આ આંકલન એ કહી રહ્યું છે, એમના અનુમાન એ કહી રહ્યા છે કે 400 પાર જઈ શકે છે. 371 થી 401 બેઠક મળી શકે છે. પી માર્કના જે સર્વે છે, પી માર્કનું કહેવું છે કે 359 બેઠકો ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે. 154 એનડીએ ગઠબંધનને 359, ઇન્ડિયા ગઠબંધનને 154 બેઠકો મળી શકે છે, અન્યને 39 મળી શકે છે. તો ડી ડાયનામિક્સ ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનને, એનડીએ ગઠબંધનને 371, ઇન્ડિયા ગઠબંધનને 125 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરી રહી છે. જેટલા પણ અત્યાર સુધીમાં સર્વે સામે આવ્યા છે, જેટલા એક્ઝિટ પોલ સામે આવ્યા છે, પછી એ જન કી બાત હોય, ડી ડાયનામિક્સ હોય, એક્સિસ હોય, દરેક એક જ વાત કહી રહ્યા છે કે પ્રચંડ બહુમત સાથે ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. ફરી એકવાર દેશમાં આંધી દેખાઈ રહી છે. 10 વર્ષ પછી પણ દેશની અંદર નરેન્દ્ર મોદી માટે કે ભારતીય જનતા પાર્ટી માટે કે એનડીએ માટે કોઈ જ એન્ટી ઇન્કમ્બન્સી નથી દેખાઈ રહી. ઉપરથી વધારે ને વધારે બેઠકો સાથે જીતતા આવે છે, કારણ કે 2014 કરતા 2019 ની અંદર વધારે ને અત્યારે જે બેઠકો બતાવી રહ્યા છે એ બેઠકો 2019 કરતા ભારતીય જનતા પાર્ટીને વધારે મળી રહી છે. કોઈ 170-370 સુધી બેઠકોની જીતનો દાવો કરી રહ્યો છે. ઇન્ડિયા ટીવી 401 બેઠક સુધી ભારતીય જનતા પાર્ટી એનડીએ જીતી શકે એવો દાવો વ્યક્ત કરી રહી છે. એટલે સ્વાભાવિક રીતે વાત અહીંયા આગળ એ દેખાય છે કે મોદીની લોકપ્રિયતા દેશની અંદર વધુ ને વધુ વધતી જઈ રહી છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ, અને એની પાછળનું કારણ એવું ગણાવવામાં આવી રહ્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે વાતચીત થઈ નરેન્દ્ર મોદીના 10 વર્ષની અંદર કરેલા કામને તેઓ આના માટે જવાબદાર ગણી રહ્યા છે, આના માટે આધારભૂત ગણી રહ્યા છે કે જેના કારણે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશની અંદર વધી રહી છે. એક્ઝિટ પોલ બોલ્યા એનડીએ 400 પાર એક્ઝિટ પોલ કહી રહ્યા છે. ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલ આ વાત કહી રહ્યા છે, અને જોવાનું એ છે કે શું પરિણામની અંદર પણ ભારતીય જનતા પાર્ટી આ વાત સિદ્ધ કરી બતાવે છે. કારણ કે ગુજરાતની અંદર જ્યારે ચૂંટણી હતી 2022ની, ત્યારે પણ દાવો કરવામાં આવ્યો હતો, એ 150+ નો નારો આપવામાં આવ્યો હતો, અને એ 150+ નો નારો 156 સીટો જીતી અને જીતી લેવામાં આવ્યો હતો. મનીષ મારી સાથે જોડાયા છે. મનીષ, આ વખતે એક્ઝિટ પોલ પણ કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ તો ચુનાવ ચૂંટણી વખતે એ નારો આપ્યો હતો કે અબ કી બાર 400 પાર, પણ હવે અબ કી બાર 400 પાર આ એક્ઝિટ પોલ પણ એ જ વાત કહી રહ્યા છે ઇન્ડિયા ટીવીના. અત્યાર સુધીના તમામ સર્વે જે આવ્યા એમાં એક વાત કોમન રહી હતી કે 350 થી 360, પરંતુ ઇન્ડિયા ટીવીનો જે સર્વે છે બિલકુલ ચોંકાવનારો છે, અને ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને ખૂબ પસંદ આવે એવો છે. એનડીએના જે ગઠબંધનના જે સાથીઓ છે એમને પણ ખૂબ પસંદ આવે એવી વાત છે, કારણ કે એનડીએ ગઠબંધન પણ અત્યારે જે પરિસ્થિતિ એવી છે દેશમાં કે પ્રધાનમંત્રી મોદીના ચહેરાની અર્ધગેર્દ વોટ માંગતો નજરે પડ્યો હતો ભાજપના એ તમામ નેતાઓનું પૂર. આપણે જોયું હતું કે ચૂંટણી દરમિયાન પણ જ્યારે એક પછી બીજો અને ત્રીજા પછી ચોથો ફેઝ જ્યારે ચાલુ થયો હતો, એ તમામ નેતાઓ આવીને એક જ વાત કહી, અને ગુજરાતમાં પણ જ્યારે પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા ત્યારે એમણે એક જ વાત પર જોર મૂક્યું હતું, અને જોર હતું કે 400 પાર, કારણ કે એમને ખબર છે કે ક્યાં ક્યાંથી આ લહેરનો ફાયદો થઈ શકે છે. સૌથી મોટી વાત નુપુર અહીંયા એ છે કે એક જ ચહેરા પર પડેલા વોટ છે, અને એ ચહેરો છે પ્રધાનમંત્રી મોદીનો, અને એની સાથે સાથે હિન્દુત્વ અને સનાતનની જે વાત છે, ગ્લોબલ ઇમેજ બનતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે વાત છે, એ તમામ ફેક્ટર જે સામાન્ય મતદારના મગજ સુધી પહોંચ્યા અને એ ઈવીએમ સુધી લઈ ગયા, મતદાન બૂથ સુધી લઈ ગયા. અને કદાચ આ જ વાત છે કે ઇન્ડિયા ટીવી જે કહી રહી છે વાત જો તથ્ય હોય, એ સર્વે જે કહેતો એ પ્રકારનું જો સત્ય સાબિત થાય છે, તો ભારતીય જનતા પાર્ટી જે ડંકાની ચોટ પર જે ભાજપના તમામ મોટા નેતાઓ, જે તમામ શીર્ષ નેતાઓ કહેતા હતા કે 400 પાર અબ કી બાર, અને આ વાત જો કદાચ સાબિત થાય એવો પ્રકારની આશા સાથે ભારતીય જનતા પાર્ટીના બેડામાં ખુશાલીના સમાચાર આવે એ પ્રકારની વાત ઇન્ડિયા ટીવીએ કરી છે. પરંતુ બાકીના જે તમામ સર્વે છે નુપુર, એ એક જ વાત કરી રહ્યા છે કે 350-360 આસપાસનો આંકડો રહી શકે છે. પરંતુ એ વાત આપણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે અત્યાર સુધીના લોકસભાના તમામ પરિણામો હોય એમાં પણ આપણે વાત જોઈ છે કે એની આજુબાજુમાં પરિણામો રહેતા હોય છે.
સૌથી મોટી વાત એ છે કે આ વખતના જે ચૂંટણીના પરિણામોમાં દક્ષિણ જે ભારત છે, દક્ષિણ ભારતની બેઠકોમાં ભાજપને સીધો ફાયદો થાય એવા જ સમીકરણો સેટ થયા છે. અને એટલા જ માટે ભાજપનું જે ગણિત છે કદાચ 400 હોય. બીજી બાજુ ભાજપના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે એવું કહી રહ્યા છે કે આ નારો એટલા માટે આપવામાં આવ્યો હતો કે જેનાથી કાર્યકર્તાઓમાં જોમ બની રહે, એક જુસ્સો બની રહ્યો કે એક ટાર્ગેટ છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. અને જો તેમ ન થાય તો પણ સૌથી મોટી વાત અહીંયા એ છે કે ત્રીજી વાર પ્રધાનમંત્રી નહેરુ પછી, દેશના પહેલા પ્રધાનમંત્રી હતા નહેરુ, ને ત્યારબાદ ત્રીજી વાર નરેન્દ્ર મોદીના નામ સાથે મત પડે છે અને આ દેશમાં ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર બનવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. નુપુર, બિલકુલ, એટલે ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. પણ આ બધા વચ્ચે રાજ્ય પ્રમાણેની જો વાત કરીએ તો રાજ્ય પ્રમાણેની વાતમાં એક ચોંકાવનારી વાત સામે આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ખુશી ક્યાંક ગમ ઇન્ડિયા ગઠબંધન માટે એવું દેખાઈ રહ્યું છે. બંગાળ અને મહારાષ્ટ્ર બે રાજ્યોની વાત કરવી છે. સૌથી પહેલા વાત કરીએ બંગાળની, પશ્ચિમ બંગાળની જો વાત કરીએ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની અંદર ચોંકાવનારા એક્ઝિટ પોલ સામે આવ્યા છે. ઇન્ડિયા ટીવી પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ભાજપ ટીએમસી ને પાછળ છોડી દીધી છે. ભાજપને 22-26 બેઠકો મળી શકે છે, જ્યારે ટીએમસી ને 14-18 બેઠકો મળી શકે છે. એટલે કે સૌથી મોટી પાર્ટી અહીંયા ભારતીય જનતા પાર્ટી બનીને આવી છે. જોકે ભારતીય જનતા પાર્ટીએ અહીંયા પોતાના બળ ઉપર મેળવ્યું છે. બીજી બાજુ મહારાષ્ટ્રની અંદર નુકસાન થતું દેખાઈ રહ્યું છે, કારણ કે મહારાષ્ટ્રમાં એનડીએ ને 24-32 બેઠકો મળી રહી છે, જ્યારે ઇન્ડી ગઠબંધનને અહીંયા આગળ વધારે બેઠકો મળતી દેખાઈ રહી છે. મહારાષ્ટ્રમાં 24-32 બેઠકો એનડીએ ને, એટલે કે ભારતીય જનતા પાર્ટીના સમર્થિત દળોને મળી રહી છે, જ્યારે 17-24 બેઠકો ઇન્ડિયા ગઠબંધનને મળી રહી છે અહીંયા આગળ. એનું કારણ એક, અહીંયા શિવસેનાના ભાગલા પડવા, ઉદ્ધવ ઠાકરેના નામ, બાળાસાહેબના નામ ઉપર જે વોટ મળતા હતા શિવસેનાના ભાગલા પડ્યા, એનસીપીના ભાગલા પડ્યા. કદાચ આ જ વસ્તુ અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી જાય છે. મનીષ મારી સાથે છે, મનીષ સાથે વાત કરીએ. મનીષ, જે બંગાળની અંદર દેખાઈ રહ્યું છે ફાયદો, કારણ કે આપણે વિધાનસભાની અંદર પણ જોયું છે કે વિધાનસભામાં એ વસ્તુ થઈ હતી, ગઢ આલા પણ સિંહ ગેલા, એ વસ્તુ ભારતીય જનતા પાર્ટીએ કરી બતાવી હતી. પોતાના બળ ઉપર અહીંયા ઉભી થયેલી પાર્ટી છે. પણ જ્યાં મહારાષ્ટ્ર પર નજર દોડે છે તો જે સહયોગી હતા એમાં ખાના ખરાબી કરી, એ કદાચ હેરાન કરી શકે આ વખતે એવું દેખાય છે. નુપુર, અહીંયાથી સૌથી ચોંકાવનારી વાત અહીંયા એ છે કે બંગાળ પર ભારતીય જનતા પાર્ટીની નજર ખૂબ લાંબા સમયથી હતી, અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીએ બંગાળની વાઘણ તરીકે પ્રખ્યાત મમતા બેનર્જીના ગઢમાં જઈને ગાબડું પાડે. ગત લોકસભાની ચૂંટણીમાં આપણને ખબર છે કે 18 બેઠકો ભાજપે જીતી હતી, અને આ વખતનો ટાર્ગેટ 30 આસપાસનો હતો. અને જે સર્વે કહી રહ્યા છે એમાં ભાજપ આ વખતે બંગાળમાં સારો એવો ફાયદો કરી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એક પછી એક એજન્ડાઓ, એમના ભારતીય જનતા પાર્ટીના તમામ શીર્ષ નેતાઓ બંગાળ પર એટલું ફોકસ રાખવામાં આવ્યું હતું, કારણ કે વિધાનસભાની જે ચૂંટણીઓના પરિણામો આવતા હોય છે અને એમાં જે અત્યાર સુધીમાં ડાબેરીઓનો ગઢ રહેલો અને એ પહેલા કોંગ્રેસી નેતા હતા એમ મમતા બેનર્જી હવે પોતાના પાર્ટી સાથે જ્યારે અલગ પાર્ટી બનાવી અને ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર ઉભા કરી રહ્યા છે. એકદમ આખા બોલા પ્રધાનમંત્રી મોદીથી લઈને ભાજપ સાથે બેબાકીથી પોતાની વાત સામે બેબાકીથી પોતાની વાત રાખે છે, અને હંમેશા એ ટકરાવ કેન્દ્ર અને બંગાળની વચ્ચેનો રહ્યો. આ તમામ મુદ્દાઓની વચ્ચે પણ ભાજપે અહીંયાથી ગાબડું પાડવાનું નક્કી કર્યું હતું, અને 2019 એ પરિણામ હતું કે જેમાં બતાવતું હતું કે આગામી સમય ભારતીય જનતા પાર્ટીનો છે. અને આ વખતના જે સર્વે છે એવું કહી રહ્યા છે કે બંગાળની વાગણના ગઢમાંથી પણ ભાજપે વોટ લઈને આવ્યું છે. અને આ જો સર્વે સાચા નીકળે તો મહારાષ્ટ્રની વાત કરવી છે નુપુર, કે મહારાષ્ટ્રમાં આપણે છેલ્લા ગત વર્ષમાં પણ આપણે જોયું હતું કે કેવા રાજનીતિક ઉઠાપટક થઈ, કેવો ડ્રામા થયો, અને જે પ્રકારે બંને મોટી પાર્ટીઓ મહારાષ્ટ્રની હતી, શિવસેના અને એનસીપી, એ બંને પાર્ટીઓમાં જે તૂટ થઈ, એ પાર્ટીના અજીત પવાર અને શિંદે જૂથ જે ભારતીય જનતા પાર્ટીની સાથે આવ્યું, અડધી રાત્રે સરકારો પડી જવી અને ત્યારબાદની જે નવી સરકારો બનવી, આખે આખો ઘટનાક્રમ મહારાષ્ટ્રની જનતાએ જોયો. અને કદાચ આ જ વાત લોકોને પસંદ ના આવ્યો, અને એટલા જ માટે આ વખતે ભાજપને અહીંયા નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ભાજપની સાથે જે અત્યારે મહારાષ્ટ્રમાં પાર્ટીઓ છે, બહુ જ નાની નાની પાર્ટીઓ છે જેમનું બહુ જ લાંબુ વજૂદ નથી નુપુર, પરંતુ અહીંયા સામાન્ય મતદારને શિવસેનાનું તૂટવું અને એનસીપીનું તૂટવું કદાચ એ વાત રાજ નહીં આવી હોય. અને જે નુકસાન થવાનું છે જે અજિત પવાર અને શિંદેની સાથે સાથે એનડીએને પણ અહીંયા મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે નુપુર. બિલકુલ, એટલે એ મહારાષ્ટ્રની અંદર નુકસાન દેખાઈ રહ્યું છે, સાથી પક્ષ હોય કે એનડીએની કે પછી શિવસેનાની અંદર તોડફોડ કરી હોય. પણ પશ્ચિમ બંગાળની અંદર ફાયદો થતો 100% દેખાઈ રહ્યો છે, કારણ કે પોતાના બળ ઉપર અહીંયા ભારતીય જનતા પાર્ટી જીતી છે. અને જે સૌથી મોટો ગઢ છે ભારતીય જનતા પાર્ટીનો, હવે એની વાત કરવી છે, એટલે કે આપણા રાજ્યની, ગુજરાતની વાત કરવી છે. અલગ અલગ તારણો સામે આવી રહ્યા છે એક્ઝિટ પોલમાં. ગુજરાતની અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે ખુશી, ક્યાંક ગમ એવી વાત સામે આવી રહી છે, કારણ કે ઇન્ડિયા ટુડે અને આર ભારતનો સર્વે ચોંકાવનારો છે, જે ઝટકો આપનારો છે ભારતીય જનતા પાર્ટીને, જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન આ વખતે 10 વર્ષ પછી ખાતું ખોલી શકે છે. 24 માંથી એક કે બે બેઠક
આ વખતે ઇન્ડિયા ગઠબંધન જીતી શકે છે, કદાચ એક બેઠક કોંગ્રેસની હોઈ શકે, એક બેઠક આમ આદમી પાર્ટીની હોઈ શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક્ઝિટ પોલની અંદર આ વાત કહેવામાં આવી છે, કારણ કે એની અંદર હવે કઈ બેઠકો હોઈ શકે એ પણ એક પ્રશ્ન છે. પણ આ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. મનીષ મારી સાથે છે. મનીષ, ગુજરાતની અંદર એક કે બે બેઠક છે એ ઇન્ડિયા ગઠબંધન ખાતું ખોલાવી શકે 10 વર્ષ પછી, કારણ કે કોંગ્રેસે આ વખતે ઉમેદવારોની પસંદગીથી લઈ અને ચૂંટણી કેમ્પેઇન ઘણી મહેનત એમાં કરી છે. ભલે ઉમેદવારો ગેનીબેન જેવા હોય કે જેમણે ફંડ ન મળ્યું પાર્ટીમાંથી અથવા ન લીધું, લોકો પાસેથી પૈસા ઉઘરાવીને જીત્યા. આ બાજુ ચૈતરની ફાઇટ પણ મજબૂત રહી હતી અને ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી, અને એના ઉપર પાછો ભારતીય જનતા પાર્ટી માટે વઘાર લાગ્યો રૂપાલાના નિવેદન, કદાચ આ એનું જ પરિણામ દેખાય. એ બહુ મોટી વાત છે. એ વાત એ છે કે ગુજરાતમાંથી કોંગ્રેસનું જીતવું અથવા તો ઇન્ડિયા ગઠબંધનનું જીતવું, અને એટલા માટે કારણ કે આ ગુજરાત સ્ટેટ છે જે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીની પોલિટિકલ લેબોરેટરી ગણાતી હતી. અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો આ ગઢ છે, અને એવામાં જો એક પણ બેઠક ભારતીય જનતા પાર્ટીની અહીંયાથી ગાબડું પાડીને કોંગ્રેસ અથવા તો ઇન્ડિયા ગઠબંધન જીતે છે તો એમની બહુ જ મોટી જીત ગણાશે, અને કોંગ્રેસ માટે ખાસ કરીને એ પ્રાણ ફૂંકનારી વાત ગણાશે. કારણ કે છેલ્લા 2009ની એ ચૂંટણી હતી નુપુર, કે જેમાં રાજકોટથી કુંવરજી બાવળિયા હોય કે એવા તમામ નેતાઓ જે જીત્યા હતા, અને કોંગ્રેસે ત્યારે એ છેલ્લી ચૂંટણી હતી કે જેમાં લોકસભામાં પોતાનો એક ઉમેદવાર મૂક્યો હોય. પરંતુ અત્યારની પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષથી લગાતાર કોંગ્રેસે એક પણ ખાતું ન ખોલાવ્યું. 2014માં ગુજરાતી પ્રધાનમંત્રી તરીકેનો ચહેરો નરેન્દ્ર મોદીનો, અને એ પછી 2019માં રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે સાથે ગુજરાતીનો પોતિકાપણાનો ભાવ, આ બંને મુદ્દાઓની સાથે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી પણ જ્યારે અમિત શાહ બની ચૂક્યા હતા, તો એ સમય લાગતું હતું કે બે ગુજરાતીઓના હાથમાં આખો દેશ છે, અને એ ભાવ ગુજરાતીઓને જોડી ગયો, અને એ જ કારણ હતું કે ગુજરાતમાં 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ખોળામાં ગઈ. પરંતુ આ વખત પરિસ્થિતિમાં જે ચોંકાવનારા બે સર્વે આવી રહ્યા છે નુપુર, એમાં એક વાત ઉડીને આંખે વળગે છે કે ક્ષત્રિય આંદોલન નથી. ક્ષત્રિય આંદોલન એટલા માટે નથી કે જ્યાં જ્યાં ક્ષત્રિયોની વોટ બેંક વધારે મજબૂત છે એ વોટ બેંક ભારતીય જનતા પાર્ટીને 5 લાખની લીડમાં નુકસાન કરી શકે નુપુર. પરંતુ અહીંયા જે બે બેઠકો જીતી રહી છે, જે સૌથી વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીને જે ટેન્શન જે વાતનું છે, એ બેઠક હતી બનાસકાંઠા અને બીજી છે આણંદ. એટલા માટે કારણ કે આણંદમાં જે ઓબીસી વોટર જે છે એ કોંગ્રેસ સાથે હંમેશાથી જોડાયેલો રહ્યો, અને બીજી બાજુ આ વખતનું જે આંદોલન થયું ક્ષત્રિય ઠાકોર આંદોલન, કારણ કે ક્ષત્રિયો પર જે બોલવામાં આવ્યું અને જે લાખોની સંખ્યામાં આપણે ક્ષત્રિય આંદોલન પછી જ્યારે અહીંયા અમિત ચાવડાના સમર્થનમાં લોકોને જોયા, અને બીજી બાજુ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલ છે એમની સામે એક વિડીયો ક્લિપ વાયરલ થવી, આ તમામ બાબતો હતી કે જે છેલ્લી ઘડીએ મતદારના મૂળને ચેન્જ કરવા માટે કદાચ એક નિર્ણાયક સાબિત થઈ શકી હોય, કારણ કે આ સર્વે કહી રહ્યા છે. પરંતુ બીજી બાજુ જે ઠોસ ભારતીય જનતા પાર્ટીને પણ લાગતું હતું કે અહીંયા કદાચ નુકસાન થઈ શકે છે, એ બેઠક બનાસકાંઠાની છે. બનાસની બેટીના નામથી જે સૂત્ર આપ્યું હતું નુપુર, અને આખું ઉત્તર ગુજરાત નહીં પરંતુ ગુજરાતના જે પણ રાજનીતિના જાણકાર લોકો છે નુપુર, એ એક જ વાત કરતા હતા કે આ વખતે બનાસકાંઠામાં કાઠું છે, અને કાઠું એટલા માટે હતું કારણ કે પ્રધાનમંત્રી મોદીને પણ બોલાવવા પડ્યા ચૂંટણીમાં. અને જે ગ્રાઉન્ડ રિયાલિટી છે નુપુર, અત્યાર સુધીમાં ક્યારેય એવું નથી થયું કે ભારતીય જનતા પાર્ટીએ તમામ વિધાનસભાની બેઠકો પણ જીતી હોય. આ એકમાત્ર એવો જિલ્લો રહ્યો છે કે 2022માં પણ જ્યારે 156 બેઠકો ભાજપે જીતી છે, પણ બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો છે કે અત્યાર સુધીમાં ક્યારેય ક્લીનશીપ નથી થઈ શક્યો. અને આ બધી જ પરિસ્થિતિઓને જાણતા હોવાની સાથે સાથે ત્યાં પાણીનો સૌથી મોટો મુદ્દો, ત્યાં જે સૌથી મોટો મુદ્દો સહકારી આગેવાનીમાં જે શંકર ચૌધરી છે એમની સામે જે રાજનીતિમાં સમાજનું કારણ, જે સમાજકારણ, એ સૌથી મોટું ફેક્ટર રહ્યું. અને શંકર ચૌધરીનો જે વિરોધ છે, ખાસ કરીને ગેનીબેન દ્વારા સીધે સીધા ટાર્ગેટ કરવાની વાત હોય કે પછી એમાં ભ્રષ્ટાચારથી લઈને ભરતીના કૌભાંડની વાત હોય, ખેડૂતો સાથે અન્યાયની વાત હોય, રેખાબેનને બાજુમાં રાખીને એકમાત્ર મુદ્દા સાથે જે ચૂંટણી લડવામાં આવી, અને એની પાછળનું કારણ છે કોંગ્રેસ મજબૂત નહોતી નુપુર. અહીંયા મજબૂત હતી કોંગ્રેસની સાથે સાથે જે સામાજિક રાજનીતિ અને ભાજપના નેતાઓ જે નારાજ ચાલી રહ્યા છે એ લોકો જીતાડી રહ્યા છે. જો જીતે છે ગેનીબેન તો કોંગ્રેસ નથી જીતતી, પણ ભાજપના નેતાઓ કોંગ્રેસના ગેનીબેનને જીતાડી રહ્યા છે. આ સૌથી મોટી વાત છે, અને કોંગ્રેસ માટે સૌથી મોટી ટેન્શનનો વિષય પણ એ જ હતો કે ક્યાંક અમારા જે કમિટેડ વોટર છે ત્યાં આગા પાછા ન થાય, એના માટે કોંગ્રેસે ખૂબ સારું પ્રાવધાન કર્યું, ખૂબ સારું પ્રબંધન કર્યું. ઇવન પ્રિયંકા ગાંધીને બોલાવ્યા, અને કોંગ્રેસના તમામ એ ટોપ લીડર જે ગુજરાતના એ પણ તેમાં ખૂબ આટાફેરા કર્યા છે, અને કદાચ એમના એ જ કારણ છે કે તેમના આશાનું એક કિરણ દેખાય.